આ પિટિશનનું છેલ્લું હિયરિંગ મને લાગ્યું, એટલે આજે લાઈવ આવવાનું થયું. અને બહુ બધા મેસેજ ફોનમાં હતા, તો મેં તો એટલા બધાને એક સાથે જવાબ દેવા કરતા લાઈવ આવીને થોડી ઘણી જે મારી પાસે માહિતી છે આપી દઉં. એટલે આ કેસ આખો પૂરો થાય તો હું મારા ધંધે છોડું અને તમે તમારા ધંધે છોડો, બરોબર? ઓકે. જો મેં તો આખી પિટિશનનું હિયરિંગ નથી સાંભળ્યું, પાછળથી એનો લગભગ હમણે 1.5 કલાક પહેલાં 2:30 વાગ્યા પછીનું જે હતું એ મેં સાંભળ્યું હતું. 3 અલગ અલગ પિટિશનો થયેલી હતી, 3ની આજે એક સાથે તારીખ હતી અને ખૂબ બધી દલીલો હાલી. પહેલાં તો એક વસ્તુ પાકી કે સરકાર એકદમ કડક મૂળમાં હતી. પ્રતિબોર્ડના અધ્યક્ષ શ્રી માનનીય હસમુખભાઈ પટેલ અને આપણા માનનીય એડવોકેટ જનરલ બંને ત્યાં હાજર હતા. ઘણા વિદ્યાર્થીઓએ મને આજ લગી એક મેળો માર્યું કે અમીરભાઈ તમારા હિસાબે પિટિશનના કારણે તમે જે પિટિશનની અંદર વિદ્યાર્થીઓની સાથે ચાલ્યા એના કારણે પરીક્ષાઓ ડીલે થઈ. એવું નથી, અમુક તથ્યોને સ્વીકારતા શીખો. તમને શું લાગે કે આ લોકો આટલી બધી જલ્દી ભરતી કરી લેવાના હતા તો ઓર્ડર આપી દેવાના હતા? ના, એવું નથી. તો આપણે પહેલાં પીએસઆઈવાળા ઘણો સમય હતા, કેમ વારો ન આવ્યો? બીજું સૌથી અગત્યનું, મને તો આજે જ જાણવા મળ્યું કે આપણી પિટિશનોની સાથે 14 વિદ્યાર્થીઓએ બીજાએ પણ પિટિશન કરેલી છે કંઈક સીસીટીવીના કોપી કેસને લઈને. અને એની 22 તારીખ, હજી આજે 22 તારીખ આપેલી છે જજ સાહેબે. હસમુખ પટેલ સાહેબે એવું કીધું કે અમે અમારી કમિટી બની છે ને એની અંદર નિર્ણય લેવા છે, બરોબર? જો નિર્ણય લેવાની લોકોની ફેવરમાં આવે તો પિટિશનનો કાંઈ મતલબ નહીં. એટલે એ હજી 22 તારીખે તો એની વાત છે. હવે જો એ પણ પિટિશન જ છે, આ પણ પિટિશન જ છે. જો આ પિટિશન આટું ભરતી અટકી હોત જે તમે લોકો જાણો છો, તો એ પિટિશન આટું ભરતી અટકી હતી હોત જે તમે જાણતા નથી, મતલબ આપણે લોકો એ પિટિશન ન કરી હોત તો એ ભરતી લોકો અત્યાર સુધી કરી શકત નહીં, બરોબર? પણ મને એક વસ્તુ બહુ ગમી કે ભરતી બોર્ડના અધ્યક્ષ અને એડવોકેટ જનરલ ખુદ આ કેસની અંદર આવ્યા. મતલબ મારું અંતરાત્મા એવું કહે છે કે વહેલી તકે ઓર્ડરો બધાને આપવાના મૂળમાં છે અને ખૂબ ખૂબ શુભેચ્છાઓ છે. હવે રહી વાત પ્રશ્નોની, તો 6 કે 7 પ્રશ્નો આપણે મૂકેલા હતા. બીજા ભાઈએ પણ આટલા મૂકેલા હતા, બીજા ભાઈએ કંઈક 10 કે 11 12 પ્રશ્નો મૂકેલા હતા. અમુક પ્રશ્નો જજ સાહેબે સાંભળતા વેત કાઢી નાખ્યા હતા. દાખલા તરીકે અમદાવાદવાળાની અંદર લોજિક એવું કીધું કે ઘણા બધાની નજીક પહોંચે છે એટલે અમદાવાદ એ સાચું રાખવું. આવું બધું એમાં આપણે પડશું નહીં, ઊંડા નહીં ઉતરી, બરોબર? સૌથી મોટું બ્રહ્માસ્ત્ર ભરતી બોર્ડ પાસે એ હતું. એણે સુપ્રીમ કોર્ટનું એક જજમેન્ટ આપ્યું કે કોઈ પણ ભરતી બોર્ડ હોય એ પ્રશ્નોને સાચા ને સાચા ને ખોટા ને ખોટા કે સાચા ને ખોટા ને ખોટા કે સાચા ખોટા ને સાચા જે ઠરાવવા હોય એ ભરતી બોર્ડ નિર્ણય લઈ શકે છે. આવું એણે એટલા માટે કર્યું કે ઘણા પ્રશ્નોના જવાબ ભરતી બોર્ડ પાસે નહોતા. 2 કે 3 પ્રશ્નોમાં એણે દલીલો રજૂ કરી હતી આની પહેલા સોગંદનામા દ્વારા, પ્રેમલ જોશી સાહેબ દ્વારા. એટલે ઘણી બધી ચર્ચાઓ થઈ. આપણા વકીલે અઠવાડિયાનો ટાઈમ માગીને એને જવાબ આપ્યા, એણે 2 દિવસનો ટાઈમ માગ્યો હતો, કેમ કે આપણા એડવોકેટ જનરલને કોર્ટમાં લાવવાના હતા. અને આજે ખૂબ બધી દલીલો કરી બધા વિદ્યાર્થીઓના, મને ક્લિપો આવી, મેસેજ આવ્યા, આ તે, બરોબર? મેં મારા વકીલને ફોન કર્યો છે, એણે મને એવું કીધું છે કે ભાઈ ભરતી બોર્ડ બહુ જ કડક, ટૂંકમાં આમ એમ કહેવાય ને, ફોર્સિસ સાથે આવેલી હતી કે સાહેબ કાંઈ ચેન્જ કરવો નથી. એટલે ચેન્જ ન થાય તો એ મને કાંઈ વાંધો નથી, હું મારી લડાઈ ઠેઠ સુધી લડ્યો. પણ મારો અંતરાત્મા એવું કહે છે અમુક પ્રશ્નોની અંદર જજ સાહેબ પોતે બહુ એટલે બહુ પોઝિટિવ હતા. હવે ઘણા વિદ્યાર્થી મિત્રોને એવું થશે, જો દાખલા તરીકે હું પ્રકાશ વર્ષની વાત કરું છું, એમાં તો બહુ દલીલ આવી, પહેલેથી લાઇટ યર આવેલું જ છે, એ બધા સાંભળો છું. પ્રકાશ વર્ષ સુધરશે ને તો બધાનો સુધરશે, 2% સિવાય બધાનો સુધરશે. હવે બધાનો માર્ક એ સુધરે અથવા તો બધાને ગ્રેસિંગ મળે તો એક આખો વર્ગ એમ કહે કે અમીરભાઈ શું ફેર પડે, 87 હશે ને 88 થશે ને 79 હશે ને 80 થશે. યસ, સાચું છે. પણ એ માર્કનો ફેર 1.25 માર્ક જો વધે, 1.25 માર્ક વધે તો સૌથી પહેલાં તો કોને ફેર પડે ખબર છે? જે લોકો 39 હશે. અને ખાસ કરીને હું કહું છું, બહેનોનું મેરિટ હાવ નીચું અટક્યું છે, મેરિટ કરતાં ઊંચા માર્ક હોવા છતાં ડીવીમાં નામ નથી, કારણ કે લેખિતમાં 40 માર્ક નથી. હવે ઓછામાં ઓછા તમને 50 હો બહેનો મળશે, ઓછામાં ઓછા બોલું છું, આટલી બધી ભરતી હતી, વધારે પણ હોઈ શકે. આ તો મને હુજે છે, 10-15 તો મારા કોન્ટેક્ટમાં છે કે જેના નામ સરનામાં નથી ખબર, પણ મને એટલી ખબર છે કે હવા માર્ક, દોઢ માર્ક, 2 માર્ક વધે તો આ લોકો ડીવીમાં આવી શકે છે. અને ડીવીમાં આવવું, એ નોકરી મળી જવી, એ વસ્તુ ખોટી છે, બરોબર? તો હવે મારા વકીલ
સાહેબે આપણને મૌલિન પંડ્યા સાહેબે એવું કીધું કે ભાઈ 3-4 પ્રશ્નોની અંદર જજ સાહેબ ફૂલ પોઝિટિવ છે અને બાકીના પ્રશ્નોની અંદર એમણે એક્સપર્ટની સલાહ મુજબ સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ એટ ઇઝ ઇટ મૂકી દીધો છે. હવે કયા પ્રશ્નો સુધરશે કયા નહીં સુધરે મને ખબર નથી, મેં કોઈ ચર્ચા કરી નથી, મારે કરવી નહોતી. મારો એક જ ઉદ્દેશ્ય હતો કે આની અંદર જે નિયમોમાં ફેરફાર થયા છે, જે પ્રશ્નોની અંદર ડામાડોળ થઈ છે, એની સામે એક વખત અવાજ ઉઠાવવો જોઈએ. ઘણા વિદ્યાર્થી મિત્રો એવું કીધું કે અમીરભાઈ ઘણી બધી પરીક્ષાઓ આવે છે, ઘણા બધામાં આવું ખોટું થાય છે. સાચું છે, તમે ક્યારેય આવ્યા, કોઈ પાસે ગયા, કોઈ તમને મદદ ન કરી હોય એવું હોય? એટલે એવું ન માની લેવું કે આની અંદર બધી જગ્યાએ રાજકારણ જ હોય. હું જ્યારે પિટિશનમાં જોડાયો ત્યારે આમ આદમી પાર્ટીમાં નહોતો જોડાયો, તો કાંઈ મને સપનું નહોતું આવ્યું. અને પિટિશનથી મને શું ફાયદો થવાનો છે? મારો સમય શક્તિ ઘણો મેં બગાડ્યું છે. જે કામ મારે મારી પક્ષ સાટું હતો, મારા માટે કરવું જોઈતું હતું, એની બદલે મેં આમાં મેન્ટલી હું ઘણો રહ્યો છું. અમુક વિદ્યાર્થીઓને તમે પૂછી લેજો ટ્વિટરની અંદર, હું રાતે 2 વાગે જવાબ આપું. મને મેસેજ મળે એટલે તરત હું જવાબ આપું, વોટ્સઅપમાં જવાબ આપું. એટલે આની અંદર સુધારો તો થશે જ, નાનો અમતો તો નાનો અમતો. અને બીજો કાંઈ સુધારો ન થાય, 1.02 વાળો સુધારો થાય તો પણ ઘણા બધા મિત્રો આવી જાય અને ઘણા બધા મિત્રોને 1.5 માર્કનો ફેર પડી જાય. હવે વાત કરીએ ચુકાદાની. દલીલ તો તમે બધાએ સાંભળી જ છે, દલીલો તો આજ ઘણા બધાએ સાંભળી છે, ઘણા લેખિતમાં એનું રજૂ પણ કરી દીધું છે, ઘણું બધું છે. સરકારી વકીલ સાહેબને તો ભીમ બેટકા બોલતા પણ નહોતું આવ્યું, ભીમ બેકડા કરતા હતા, એ કોમેડી છે ખાલી. કેમ વિદ્યાર્થી સાથે ચેડા કરો છો યાર, ટાઈમ વધી જશે ડીવી માટે. નહીં વધે વિક્રમસિંહ દરબાર, બિલકુલ નહીં વધે. આ પિટિશન ન થયો તો બીજી પિટિશન હતી જ તમારો ભાઈ, બરોબર. અને ચેડા શું કરવાના? હે, ઘરના પૈસા નાખીને, ઘરનો સમય બગાડીને સમય આપ્યો છે, ચેડા શું કરવાના? અને આજે જરૂરિયાત તમારે ન હોય અથવા તમારું નામ આવી ગયું એટલે તમે એમ માનો કે સર્વે સર્વા થઈ જાય, એવું કાંઈ હોતું નથી. ગમે ત્યારે ગમે એવી મુશ્કેલીમાં મુકાઈ જાય, બરોબર. સપોર્ટ કરતા હોય. અને હા, તમે સાચા છો, તમારે માર્ક થાય છે તો નિશ્ચિત બેઠો ને, ભરતી જે ઓર્ડર મળશે તમારું નામ પહેલું આવવાનું છે, બરોબર. ઓકે, ત્યાં સુધી આપણે આનું રાખીએ છીએ. રહી વાત હવે ચુકાદાની. જજ સાહેબે છેલ્લે એમ કીધું કે રિઝર્વ રાખું છું, એનો મતલબ એ કે આનું જજમેન્ટ લાંબુ બનશે. આની અંદર ઘણા બધા દરેક પ્રશ્નની અંદર પોતાના ઓપિનિયન, બે પક્ષોને સાંભળેલી જેણે નોટ કર્યું હોય એની ઉપરથી નિર્ણય લેશે કે આની અંદર શું જવાબ રાખવો, આની અંદર શું જવાબ રાખવો, કયા ડિસમિસ કરવા, આખી ડિસમિસ